અહીંથી એકાદો પ્રશ્ન પૂછાઈ શકે એટલા માટે વિડીયો અંત સુધી નિહાળજો તમને ખૂબ મજા આવશે લગભગ તમામ વસ્તુ કવર કરવાની કોશિશ કરી છે અને આમ છતાં તમને એમ લાગે કે આની અંદર કંઈક ખૂટે છે તો એજ્યુ સફરની એક હિન્દી યુટ્યુબ ચેનલ છે જી કે ટ્વેન્ટી ટ્વેન્ટી તેના ઉપર પ્રશ્ન અને ઉત્તર સ્વરૂપે એકત્રીસ જેટલા એમસીક્યુ પ્રશ્નોનો વિડીયો બનાવ્યો છે તે પણ તમે જોઈ લેજો પરીક્ષામાં ક્યાંય પણ IPL 2020 સંબંધિત પ્રશ્ન ખોટો નઈ જાય એની હું ખાતરી આપું છું ચાલો સૌ પ્રથમ વાત કરીએ તો IPL 2020 શરૂ થઈ ક્યાં UAE સંયુક્ત આરબ અમીરાતમાં શું ભારતમાં ન થઈ શકે ના કોવિડ-19 ના કારણે આ વર્ષે આયોજન વિદેશમાં ખસેડવામાં આવ્યું આના પહેલા પણ બે વાર આ આયોજન વિદેશની ધરતી ઉપર કરવામાં આવ્યું એક તો 2009 અને 2014 એની અંદર લોકસભાની ચૂંટણી હતી એટલે મિત્રો આપણા ભારત દેશમાં ખબર છે કે લોકસભાની ચૂંટણી અને આચાર સંહિતાનો ભંગ ન થાય એટલા માટે બે હજાર નવ એનું સંસ્કરણ અને બે હજાર ચૌદનું સંસ્કરણ એક આફ્રિકામાં દક્ષિણ આફ્રિકામાં અને બીજું સંયુક્ત આરબ અમીરાતમાં યોજાયું હતું અને આ ત્રીજી સિઝન એવી કે વિદેશની ધરતી ઉપર આઈપીએલ રમાય હોય અને કુલ કેટલી ટીમો આમાં ભાગ લીધો છે આઠ ટીમોએ ભાગ લીધો છે કઈ કઈ ટીમ છે તો ચેન્નાઈ સુપર કિંગ્સ સનરાઈઝર હૈદરાબાદ રોયલ ચેલેન્જર બેંગ્લોર દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ કિંગ્સ ઇલેવન પંજાબ મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ આ આઠ ટીમોએ ભાગ લીધો છે ચાલો આપણે વાત કરીએ સૌપ્રથમ તો આઈપીએલ બે રોહિત શર્માની સુકાની પદ હેઠળ મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ સીઝન તેર ના ફાઈનલ ના મુકાબલામાં

અને એમાં પ્રત્યુત્તર રૂપે મુંબઈએ 18.4 ઓવરમાં જ 5 વિકેટે 157 રન બનાવી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો અને સૌથી મહત્વનું યોગદાન આપ્યું હોય તો મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ કારણ કે તેઓએ ફાઇનલ મેચમાં સૌથી મોટી એક ઇનિંગ રમવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે 68 રન બનાવ્યા અને તે ટીમને જીત સુધી લઈ ગયા અને સાથે સાથે રોહિત શર્માએ બે મહત્વના રેકોર્ડ પણ બનાવ્યા એક કપ્તાન તરીકે તેમણે કોઈ પણ મેચમાં મિત્રો 3000 રન કર્યા હોય કોઈ પણ મેચ નહીં એટલે કે કારકિર્દી દરમિયાન અને તેવો એ ટી20 માં મિત્રો 4000 રન કોઈ એક ટીમ માટે કર્યા હોય તેવા એક બેટ્સમેન પણ બની ગયા છે તો આઈપીએલ હિસ્ટરીમાં મુંબઈ ઇન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે કે જેણે સૌથી વધારે પાંચ વખત આ ટ્રોફી જીતી છે આ ફાઇનલ મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી ક્યાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ માં રમાઈ હતી માં તમે જોઈ શકો છો અને આઈપીએલ ફાઈનલ માં પ્રથમ વાર પહોંચનારી આ દિલ્હી કેપિટલ્સ નું ટાઇટલ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું છે અને આ દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન નું નામ શું છે તો શ્રેયસ અય્યર ખાસ યાદ રાખજો શ્રેયસ અય્યર એ દિલ્હી કેપિટલ્સ ના કેપ્ટન હતા તેઓ મિત્રો ફાઈનલ માં હાર્યા છે છતાં પણ તેઓ પહેલી વખત પોતાની ટીમને અહીં સુધી પહોંચાડી હોય તો એ પણ એક નવું લક્ષ્યાંક કહી શકાય મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ વખત ટાઇટલ જીત્યા છે એમાં આપણે ક્રમશઃ યાદ કરીએ એક તો મુંબઈ ઇન્ડિયન્સ કોને હરાવીને ચેમ્પિયન બને છે તો ચેન્નાઈ સુપર કિંગ્સને તેવીસ રનથી હરાવી પ્રથમ વખત મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બને છે ત્યાર પછી આવે છે બે હજાર પંદર બે હજાર પંદરમાં માં પણ મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નાઈ સુપર કિંગ્સને એકતાલીસ રનથી હરાવીને ચેમ્પિયન બને છે બે હજાર સત્તરની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટને ફક્ત એક રનથી હરાવીને બે હજાર સત્તરનો ખિતાબ પોતાને નામ કરી લે છે અને આવું જ કાંઈક કરે છે તે બે હજાર ઓગણીસમાં મુંબઈ ઇન્ડિયન્સ ચેન્નઈ સુપર કિંગ્સને ફક્ત એક રનથી હરાવીને ફરીવાર તે ચેમ્પિયન બને છે અને આ વર્ષે આ વર્ષે 2020 માં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ ને 5 વિકેટે હરાવી અને આ ખિતાબ પોતાને નામે કર્યો સૌથી સફળ ટીમ કહી શકાય મુંબઈ ઇન્ડિયન્સ ટીમ ના કેપ્ટન બોલે તો રોહિત શર્મા ખાસ યાદ રાખીએ પરંતુ તેના કોચ કોણ છે એવો પરીક્ષામાં પૂછાય પ્રશ્ન તો આપણે યાદ રાખીશું શ્રીલંકાના એક જાણીતા બેટ્સમેન મહિલા જયવર્ધને મહિલા જયવર્ધને મુંબઈ ઇન્ડિયન્સ ના મુખ્ય કોચ કોણ છે મહિલા જયવર્ધને છે એ પણ યાદ રાખીએ આઈપીએલ બે હજાર વીસ ની સીઝન ના એવોર્ડ મેળવનારા ખેલાડીઓની પણ વાત જાણી લઈએ કારણ કે અહીંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે પહેલા તો યાદ રાખો તમામ એવોર્ડ માટે રૂપિયા દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પર્પલ કેપ કોના હાથમાં છે કગીસો રબાડાના હાથમાં છે તો કગીસો રબાડા કોના તરફથી રમતા હતા દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા હતા અને પર્પલ કેપ કોને આપવામાં આવે છે સૌથી વધારે વિકેટ લેનારા કોઈ પણ બોલરને આ પર્પલ કેપ આપવામાં આવે છે અને તે જીતી છે આ વર્ષે કગીસો રબાડાએ તો ઓરેન્જ કેપ કોના માથા ઉપર છે કે એલ રાહુલના માથા ઉપર તો આ પર્પલ કેપ કોને આપવામાં આવે છે તો યાદ રાખીએ સૌથી વધારે રન

કોને મળે છે તો રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમનાર દેવદત્ત પડિક્કલને મળે છે અને આ ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ કોને મળે છે તો એવા ભારતીયને એવા યંગ બેટ્સમેનને કે એવા યંગ ખેલાડીને કે જેમણે સૌથી સારું પ્રદર્શન કર્યું હોય અને ભારતીય હોય તો ઇમરજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ દેવદત્ત પડિક્કલને મળે છે અને તેઓ રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમતા તો ગેમ ચેન્જર ઓફ ધ સીઝન નો પુરસ્કાર કોને મળે છે

અને તે મુંબઈ ઇન્ડિયન્સના કિરોન પોલાર્ડને આ વર્ષ બે હજાર વીસનો નો આ પુરસ્કાર મળ્યો તો અનએકેડમી શિક્સર એવોર્ડ કોને મળ્યો છે આ એવોર્ડ કોને મળે છે તો કે જે ખેલાડીએ સૌથી વધારે શિક્સર મારી હોય એવા ખેલાડીને મળે અને એક નવો સિતારો છે જેનું નામ છે ઈશાન કિશન અને એ મિત્રો ત્રીસ જેટલી શિક્ષર ફટકારી છે અને તેઓ મુંબઈ ઇન્ડિયન્સના એક જાણીતા ફટકાબાજ છે કારણ કે સૌથી વધારે સિક્સર મારી છે તો ફટકાબાજ જ કહીએ ને નામ ન ભૂલતા ઈશાન કિશન સૌથી વધારે સિક્સર મારે છે અને ક્રેડ પાવર પ્લે ઓફ ધ સીઝન આ એવોર્ડ કોને મળે છે આ પાવર પ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોને મળે તો કે પાવર પ્લે ની અંદર સૌથી સારું પ્રદર્શન કરનાર કોઈ પણ ગેંદબાજ હોય તો એને મળે છે આ પાવર પ્લે ઓફ ધ સીઝન અને તે મળ્યો છે મુંબઈ ઇન્ડિયન્સના ટ્રેન્ટ બોલ્ટને અને તેઓ ઓસ્ટ્રેલિયાના એક જાણીતા મિત્રો બોલર છે ટ્રેન્ટ બોલ્ટ તેઓને મળે છે ક્રેડ પાવર પ્લે ઓફ ધ સીઝન નો એવોર્ડ તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોને મળે છે તો રાજસ્થાન રોયલના જોફ્રા આર્ચર તેઓને આ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ બે હજાર વીસનો જાય છે અને પેટીએમ ફેર પ્લે એવોર્ડ કઈ ટીમને મળે છે મુંબઈ ઇન્ડિયન્સ ટીમને આ મળે છે અને આ

અને રનર્સઅપને સાડા બાર કરોડ રૂપિયા તો ચેન્નઈ સુપર કિંગ્સ એની વાત કરીએ તો તેઓ ત્રણ વખત આ ટાઇટલ જીતી ચૂક્યું છે ક્યારે ક્યારે બે હજાર દસ બે હજાર અગિયાર અને બે હજાર અઢારમાં તો બે હજાર દસમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોને તો કે મુંબઈને બાવીસ રનથી હરાવી અને પ્રથમ વખત ચેમ્પિયન બને બે હજાર અગિયારમાં ચેન્નાઈ સુપર કિંગ્સ

બે હજાર સોળ માં એક વખત આયોજન થયું તેઓ વિજેતા ઘોષિત થયું અને આઈપીએલ ની શરૂઆત ક્યારથી થાય છે બે હજાર માં થઈ ઓકે બે માં થઈ છે શરૂઆત શરૂઆત થઈ છે પૂરું નામ શું છે ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્લિયર છો ને અને 2008 માં આઠમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી રાજસ્થાન રોયલ્સ ચેમ્પિયન બને છે આ પ્રથમ વખત અને જ્યારે અહીં ક્રિકેટની વાત કરીએ છીએ તો મિત્રો ક્રિકેટની શરૂઆત ક્યાંથી થાય છે એના મૂળ ક્યાં છે એ પણ પ્રારંભિક વાત કરી દઉં તો ક્રિકેટના નામની મૂળ શરૂઆત કે શોધ પ્રારંભિક શરૂઆતમાં આ રમતની જાણીતી માહિતી મુજબ તેને પહેલા ક્રેકે કહેવાતું હતું ક્રિકેટ નહીં પરંતુ ક્રેકે કહેવાતું હતું અને બોન યુનિવર્સિટીના એક યુરોપિયન ભાષા નિષ્ણાત હેનર ગિલમેસ્ટરના મત પ્રમાણે ક્રિકેટ મધ્ય ડચ મેટ ડે એટલે કે લાકડાની સાથે ભાગો એ પરથી તેની શોધ થાય છે અને એવું લગભગ સંભવિત છે કે ક્રિકેટની પરિભાષા દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડના તે સમયે વપરાતા શબ્દો ઉપર આધારિત છે ઓવર નાખતાના જે બોલ છે

આઈપીએલ નો આ યુનિક વિડીયો આપને કેવો લાગ્યો જો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા અને તમને એમ થાય કે સરે આમાં અધૂરી માહિતી આપી તો ફરી એકવાર કહી દઉં કે અમારી જ એક હિન્દી ચેનલ છે જીકે 2020 લગભગ 6 કલાકની મહેનત બાદ મિત્રો ત્યાં 31 જેટલા પ્રશ્નોનો એક યુનિક વિડીયો તમને આપવામાં આવ્યો છે તો એ પણ તમે જોઈ શકો છો YouTube ઉપર અવેલેબલ હશે ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ